तफावत लघु बीजाणु जनन महा बीजाणु जनन जो तफावत ना क्वेश्चन हो ने एमा बे बाजुए जरूरी साचा आंसर हशे तो अर्धो मार्क्स मळशे एक बाजुए साचो विकल्प छे बीजी बाजुए खोटो तो ई 0 0 એટલે ચાર તફાવત પ્રકારના ક્વેશ્ચનમાં ચાર વિકલ્પ આપવાના બે બાજુએ સાચા તો અડધો માર્ક્સ વળી બે બાજુએ સાચું તો અડધો માર્ક્સ એક બાજુએ સાચું ને એક બાજુ ખોટું તો માર્ક્સ નહીં મળે હવે જોજો લઘુ બીજાણુ જનનનું સ્થાન તો પરાગાશયની લઘુ બીજાણુ ધાનીમાં પરાગાશયની ક્યાં થાય લઘુ બીજાણુ ધાનીમાં અને મહાબીજાણુ જનન ક્યાં થાય તો બીજાશયના અંડકમાં આની શરૂઆત કેનાથી થાય તો બીજાણુ જનક પેશીના કોષ એટલે પરાગ માતૃ કોષથી જેને પોલેન મધર સેલ કહેવાય અને આની શરૂઆત કેનાથી થાય તો લઘુ બીજાણુ માતૃ કોષથી આ સોરી મહાબીજાણુ માતૃ કોષથી પ્રત્યેક લઘુ બીજાણુ ધાનીમાં આવા પરાગ માતૃ કોષ મોટી સંખ્યામાં હોય અને એક બીજાશયના એક અંડકમાં મહાબીજાણુ માતૃ કોષ એક અને માત્ર એક જ હોય એક અને માત્ર એક જ હોય પછી આનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય એટલે ચાર પરાગરજ બને જેને આપણે કહીએ લઘુ બીજાણુ અને આને કહેવાય પરાગ માતૃકોષના અર્ધીકરણ પ્રકારના વિભાજનથી ચાર લઘુ બીજાણુ કે મહાબીજાણુ લઘુ બીજાણુ કે પરાગરજ બનવી આને જ શું કહેવાય લઘુ બીજાણુ જનન અને માટે લઘુ બીજાણુ જનનને લઘુ બીજાણુ ચતુષ્કય કહેવાય અને અહીંયા મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ પ્રકારે વિભાજન થાય ચાર મહાબીજાણુ બને આને કહેવાય મહાબીજાણુ જનન અને ચાર મહાબીજાણુ બને છે માટે એ મહાબીજાણુ ચતુષ તરીકે ઓળખાય બીજું એ પ્રત્યેક પરાગરજમાંથી બે નરજન્યુ બને અને આને કહેવાય નરજન્યુ જનક વિકાસ દરેક પરાગરજમાંથી બે નરજન્યુ બને ને એને શું કહેવાય નરજન્યુ જનક વિકાસ જ્યારે અહીંયા ચાર મહાબીજાણુ હોય એ ચારમાંથી ત્રણનો નાશ થાય એક સક્રિય મહાબીજાણુ હોય એમાંથી સાત કોષનો સમૂહ બને ને એની અંદર એક અંડકોષ હોય અને એને કહેવાય માદાજન્યુ જનક એટલે ચાર મહાબીજાણુ જે ઉત્પન્ન થયા એમાંથી એક સક્રિય રહી એમાંથી એક અંડકોષ કે માદાજન્યુ ધરાવતો સાત કોષનો સમૂહ બને એને આપણે કહીએ માદાજન્યુ જનક કે ભ્રૂણપૂર એટલે આ મહાબીજાણુ કેનું પ્રતિનિધિત્વ કરે માદાજન્યુ જનક વિકાસનું અને પરાગરજ કે લઘુ બીજાણુ કેનું પ્રતિનિધિત્વ કરે તો નરજન્યુ જનક વિકાસનું ઓકે